પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. ઉપલેટા ખાતે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી. શહેરના રાજમાર્ગ પર આવેલા ગાંધી ચોકમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કરાઈ ઉજવણી. ઉપલેટા ખાતે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી. મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શહેરના રાજમાર્ગ પર આવેલા ગાંધી ચોકમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી. ઉપલેટા ગુજરાત સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરી મહાત્મા ગાંધી અમર રહોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં ખેડૂતોએ પ્રતિક ઉપવાસ માટે મંજૂરી માંગી, પરંતુ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં ન આવી. ખેડૂતો પોતપોતાના ઘરે પ્રતિક ઉપવાસ કરશે તેવું ગુજરાત કિસાન સભાના પ્રમુખે જણાવ્યું છે. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજ રોજ દેશભરના ખેડૂતો ગાંધી નિર્વાણ દિવસે અપવાસ કરવાના. આ અપવાસ એટલા માટે છે કે સરકાર જે તાનાશાહીપૂર્ણ વર્તાવ કરી રહી છે, ખેડૂતોના આંદોલનને જે રીતે લોકશાહીપૂર્ણ ચાલતા આંદોલનને જે ન્યાય આપવો જોઈએ એની માંગને મંજૂર કરવી જોઈએ એ સરકાર મંજૂર કરતી નથી. સરકાર સામે ખેડૂતો આજે 65 દિવસ ત્યાં લડે છે, છતાં સરકાર આ બાબતમાં ટસનીમસ થતી નથી અને ખેડૂતોને આંદોલનને તોડી પાડવા માટે જુદા જુદા કારસાઓ કરી રહી છે. ત્યારે ખેડૂતો આજે ગાંધીજીના નિર્વાણ દિવસે અપવાસ કરી અને કસમ ખાઈને કહેશે કે ગાંધીજીને જે હત્યા કરવામાં આવી હતી આજના દિવસે, એ હત્યા કરનારાઓનો વારસદારો આજે સત્તામાં બેઠા છે અને એ આજે ખેડૂતોને ન્યાય નથી આપતા, ત્યારે ખેડૂતો આજે પ્રાયશ્ચિતના રૂપમાં આજે અપવાસ કરી અને ખેડૂતોને ન્યાય મળે એના માટેની જે લડત થાય એ લડત આગળ વધે એવો વાત આજના અપવાસથી કરવા માંગીએ છીએ. અમે મંજૂરી માંગી હતી, સરકાર તરફથી મંજૂરીઓ આપવામાં આવી નથી, એટલે અપવાસ ખેડૂતો બધા પોતપોતાની ઘેરે કરશે અને આજના દિવસે આ દેશના આંદોલન સાથે પોતાનો સૂર પુરાવશે. જગમાલ સુઆ, જીટીવી ન્યૂઝ, ઉપલેટા.